ચોમાસાની ઋતુ શરૂ થવાની તૈયારી થઈ રહી છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદનું આગમન થઈ રહ્યું છે, ત્યારે ઉપલેટા શહેરમાં રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચનાને ધ્યાને લઈ પૂર કે ઓનારતમાં ફસાયેલ લોકોને બચાવવાની કામગીરીને લઈ આજે ઉપલેટા મામલતદાર દ્વારા અલગ અલગ ટીમો સાથે મોક ડ્રિલ યોજાઈ હતી, જેમાં મામલતદાર ટીમ, ફાયર ટીમ, નગરપાલિકા, તાલુકા પંચાયત, આરોગ્ય ટીમ અને પોલીસ તેમજ સમગ્ર વહીવટી ટીમ દ્વારા મોજ નદી પર પૂરની આગોતરી બચાવ કામગીરીને પહોંચી વળવા મોક ડ્રિલ યોજવામાં આવી હતી. કલેક્ટર સાહેબ રાજકોટ માર્ગદર્શન અને સૂચના હેઠળ ઉપલેટા તાલુકા પૂર હેઝાર્ડની સ્થિતિ દરમિયાન બચાવ કામગીરી તાત્કાલિક અને અસરકારક રીતે થઈ શકે તે હેતુ માટે ઉપલેટા તાલુકામાં આવેલ મોજ ડેમ ઓવરફ્લો થયાની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તાર ઉપલેટા ખાતે મોજ નદી કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિર પાસેના ચેકડેમ પુલના ફસાયેલ વ્યક્તિઓને બચાવ કરવા અંગેની મોકડ્રીલનું આયોજન આજરોજ ઉપલેટા મહેસૂલની ટીમ તેમજ તાલુકા વહીવટી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ.